હાલમાં આજે બુધવાર હોય, છેલ્લા 3 દિવસથી એટલે કે 8મ, 9મ અને આજે 10મ છે, 3 દિવસથી જામનગરમાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાનો કૃપા છે, પરંતુ અતિવૃષ્ટિ જેવું વાતાવરણ થઈ ચૂક્યું છે. જામનગર અને સમગ્ર દેવભૂમિ દ્વારકામાં ઘણી જગ્યા એવી છે કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરેલું છે, અને જેના અનુસંધાને સૌ લોકો પોતપોતાની રીતે એ જે આ અતિવૃષ્ટિમાં ફસાયેલા છે એમને મદદરૂપ થવાની કોશિશ કરી રહ્યા છે. વહીવટી તંત્ર પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે, પદાધિકારીઓ એની રીતે મહેનત કરી રહ્યા છે. જ્યારે અમે પણ 6 સંસ્થાઓ સાથે મળી અને માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય કમિશનર સાહેબની અપીલને પણ ધ્યાનમાં લઈ અને માનવતાના દાવે આજ સવારથી ફૂડ પેકેટ બનાવી રહ્યા છીએ, જે અંદાજે 20,000થી વધુ ફૂડ પેકેટો હમણાં થોડા સમયમાં તૈયાર થઈ જશે, જેમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, ધી સીટ્સ એન્ડ કેન મર્ચન્ટ એસોસિએશન, જામનગર લોહાણા મહાજન, જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, જલારામ મંદિર આપા અને એચ જે લાલ ચેરિટેબલ ટ્રસ્ટ, આ 6 સંસ્થા અને સંસ્થાના કાર્યકરો મળી અને સવારથી આ ફૂડ પેકેટ બનાવવાની અમે તૈયારી કરી રહ્યા છીએ. ગઈકાલે પણ જરૂરિયાતમંદ જગ્યાઓએ જમવાની વ્યવસ્થા પૂરી પાડેલી, અને હું સમગ્ર આલારવાસીઓને અપીલ કરું છું કે પોતે જરૂરિયાત હોય અને કમ્પલસરી હોય તો જ બહાર નીકળે, નહીં તો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે. અને જે જગ્યાએ જે જગ્યા ઉપર તમને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે એ જગ્યા ન છોડવા હું સર્વેને અપીલ કરું છું, કેમ કે પાણી હજી ભરેલું છે, પાણીનો પ્રવાહ ખૂબ છે. એટલે બધા સાથે મળી, અને આજે આ દિવસ છે, કાલે ખૂબ સારો દિવસ હશે, આ સમય વિચારી અને થોડો સમય કષ્ટ ભોગવી અને આપણે બધાએ સાથે મળી અને આ અતિવૃષ્ટિનો સામનો કરવો જોઈએ, કેમ કે ભવિષ્યમાં આ જ પાણી આપણને ઉપયોગી થવાનું. જામનગર અને દ્વારકા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે ભારે વરસાદ છે એના માટે જામનગર અને દ્વારકા 2 જિલ્લાનું સંકલનમાં રહી જિલ્લા વહીવટીતંત્ર અત્યારે જ્યાં રેસ્ક્યુ કરવા પડે એવા છે, એવા જ્યાં સ્થળાંતરિત કરવા પડે, પાણી ભરાયા છે એવા સ્થળે લોકોને સ્થળાંતરિત કર્યા છે. અત્યારે જે રસ્તાઓ બંધ છે એના માટે પણ વરસાદ જ્યાં રહે છે ત્યાં તરત જ એની ટીમો તૈયાર છે. કોઈ વૃક્ષો પડી ગયા હોય એના માટે પણ માર્ગ મકાન અને વન વિભાગની ટીમ તૈયાર છે. અત્યારે અલગ અલગ જગ્યાએ ખૂબ જે પાણી ભરાયેલા છે એવા વિસ્તારોમાં રસ્તાઓ બંધ છે, પાણી સતત વરસાદ ચાલુ જ રહે છે. અને જામનગર શહેરમાં પણ રંગમતી, નાગમતી અને જે રણજીત સાગર ડેમ છે એનો ઓવરફ્લોનું પાણી આવવાથી 4-5 વોર્ડમાં જે દર વર્ષે ભરાય છે એ વોર્ડમાં મહાપ્રભુજીની બેઠકથી લઈને ગાંધીનગર સુધી એ વિસ્તારોમાં પાણી ભર્યા છે. ગઈકાલે જે આ પાણી ભરાવાથી જે વીજના પોલ ઉપર 2 વ્યક્તિ ચડી ગયા હતા એને પણ કાલે છેલ્લે આખો દિવસ ત્યાં વેધરને કારણે હેલિકોપ્ટર જઈ શકે એવું નહોતું ચોક પર, તો એ પણ કાલે એનું રેસ્ક્યુ 6:30 પછી થઈ ગયું હતું. આજે પણ બધી જગ્યાએ વરસાદ છે. હજી કલ્યાણપુર તાલુકાના પિત્તોડી ગામ અને ધુમતર ગામ, જામનગર જિલ્લાનું સાપર અને આમરા ગામની વચ્ચે રાડુકા બાલેબડી એ સીમ છે, એમાં અલગ અલગ જગ્યાએ વાડી વિસ્તારમાં શ્રમિકો છે એને રેસ્ક્યુ હેલિકોપ્ટરથી જ કરવા પડે એવું છે. આર્મી અને NDRF અને SDRFની ટીમો, અત્યારે NDRFની ટીમ દ્વારકા જિલ્લામાં એક છે, અહીંયા 2 ટીમ SDRFની છે અને આર્મીની પણ ટીમો છે. અને આજે બનાસકાંઠાથી 1000ની NDRF ટીમ છે એ સાંજ સુધી જામનગરમાં આવી જશે. PGVCLના પણ વધારાના અધિક્ષક ઇજનેરથી લઈને અલગ અલગ ટીમ છે એને પણ આજે જામનગર આવી ગઈ છે. ખંભાળિયામાં જે ડિવિઝનમાં કાર્યપાલક ઇજનેરની જગ્યા ખાલી તેનો પણ આજે સરકારે ઓર્ડર કરી દીધો છે. માનનીય મુખ્યમંત્રીશ્રી ગઈકાલે અને આજે અલગ અલગ દિવસમાં 2-2 વખત એ સતત
આપણા આ જિલ્લાઓમાં જે વધારે વરસાદ છે એવા જિલ્લામાં વીસીથી અલગ અલગ ટેલિફોનિક માધ્યમથી પણ આવી અહીંયા પૂછપરછ અને જે કંઈ જરૂર હોય એમાં માર્ગદર્શન આપી રહ્યા છે. રાહત કમિશનર અને રાજ્ય કંટ્રોલ બોર્ડ ત્યાંથી પણ જે કંઈ જરૂરિયાતથી આપણે કોઈ પણ મદદ માગીએ છીએ તો તરત એની મળી જાય છે. અને અત્યારે ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટીતંત્ર જામનગર અને દેવભૂમિ દ્વારકા બે જીબી પ્રભારી સચિવ જામનગરના અને દ્વારકાના આવી ગયા છે ગઈકાલથી જ, અને અમે બધા સંકલનમાં રહી અને સતત એમાં ફિલ્ડમાં પણ અત્યારે ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્ય, જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો પણ ત્યાં છે. અને ત્યાંથી કોઈ પણ કંઈ નવી કંઈથી કોઈ લોકોની મુશ્કેલી હોય તો એનું તરત નિરાકરણ થાય એના માટે સતત વહીવટીતંત્રશી દેખરેખ રાખી રહ્યું છે. અને જે સ્થળાંતરિત જે લોકોને પીડા છે એને ફૂડ પેકેટ જમવાથી માંડીને બધી વ્યવસ્થા થાય એની પણ ચિંતા જે તે તાલુકાઓમાં પ્રાંત અધિકારીના આગેવાનીની ચેક કરવામાં આવી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.